આજથી 225 વર્ષ પહેલા ભરતખંડમાં ભયંકર અંધાધૂંધી, અરાજકતા, ધાર, લૂંટફાટ, વહેમ અને અંધશ્રદ્ધાનું સામ્રાજ્ય. પણ જ્યારે જ્યારે ધર્મનો લોપ થાય છે ત્યારે પરમ કૃપાળુ પરમાત્મા અધર્મના વિનાશાર્થે સ્વયં અવતાર ધારણ કરે છે. પોતાના માર્ગમાં અનેક સ્થળોએ પોતાના ચમત્કારિક પ્રભાવનો પરિચય આપતા વહેમ, અંધશ્રદ્ધા અને આસુરી વિદ્યાના શિખર સમા અનેક લોકોને તાર્યા, લોકોને નિર્ભય કર્યા. તેમાંનો એક હતો તાંત્રિક પીબક. આ લોકોને શેનો ઉપદેશ આપે છે? જો મારી શક્તિઓનો પરચો લોજ ખાતે રામાનંદ સ્વામીના મેળા અને દીક્ષા ગ્રહણ કર્યા બાદ ધર્મધુરા સંભાળી અને સ્વામિનારાયણ ધર્મ પ્રવર્તાવ્યો. અનેક સતશાસ્ત્રોની રચના કરી, લોકોને સાચા ધર્મનું માર્ગદર્શન પૂરું પાડ્યું. ક્યારેક માણસોની ખરેખરી કસોટી થતી હોય છે. તારીખ 26 જાન્યુઆરી 2001 ના રોજ એક ભયંકર કુદરતી પ્રકોપ તથા આપત્તિની આફતે ગુજરાત આખાને ઘમરોળી નાખ્યું. તે હતો ભયંકર વિનાશક ભૂકંપ. બેહિસાબ માણસો, પશુ પંખીઓ, જીવ જંતુઓનો એમાં વિનાશ થયો અને આપણું ભુજનું શ્રી સ્વામિનારાયણ મંદિર પણ એમાંથી બચી ન શક્યું. પરંતુ આપણા સંપ્રદાયના હરિભક્તો સંતો વિચલિત ન થયા. ભુજનું પુરાણું મંદિર નામશેષ થવા છતાં સર્વે પોતાની શ્રદ્ધા ભક્તિના બળે કરીને ભુજ ખાતે જ એક નવું અપ્રતિમ મંદિર બાંધવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો. અનેક દેશોમાં રહેતા સંપ્રદાયના હરિભક્તોએ નાણાકીય સહાય તથા સહાનુભૂતિનો ધોધ વહેવડાવી દીધો. વિનાશમાં નામ શેષ થઈ ગયેલા ભુજના આપણા મંદિરની જગ્યાએ એક ભવ્યાતિભવ્ય મંદિર ખૂબ જ ટૂંકા ગાળામાં સર્જી દીધું. અને આપણા ભુજના પરમહંસ સ્વરૂપ સમર્થ સંતોના માર્ગદર્શન દ્વારા શ્રીજી મહારાજનો રાજીપો મેળવવા માટે તેમના ચરણકમળ ભક્તિસભર નિષ્ઠાથી પખાળતા રહીએ. જય શ્રી સ્વામિનારાયણ.